नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करिए तो दलित युवान पर अमानवीय वर्तन की वधु एक घटना सामे आवी छे। जूनागढ़ ना भेसाणना मेदपरा गाम में रिक्शा चालक मुकेश राठौर नामना दलित युवक साथ कारखानेदारे अमानवीय वर्तन कर्याना दृश्यो सामे आव्या। वीडियो में जोई शकाय छे के कारखानेदारे युवान ने जाहिर रस्ता पर पशुनी जेम चार पगे चलावीने मार्यो। અને સાવલપુર ચોકડી પાસેના કારખાના માલિક કૌશિક પટેલ અને તરુણ પટેલ સામે પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે, તેમજ જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે દલિત યુવક મુકેશ રાઠોડે છેડતી કરી હોવાની દલિત યુવતીએ ફરિયાદ નોંધાવી, જે બાદ કારખાનાના માલિકે તેને ઢોર માર માર્યો। દલિત યુવાનને હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો છે। તો સમગ્ર મામલે DYSP રાણા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। દલિત યુવાન પર અમાનવીય વર્તનની વધુ એક ઘટના સામે આવી છે। જૂનાગઢમાં જૂનાગઢના ભેસાણના મેદપરા ગામમાં આ ઘટના બની છે। સંવાદદાતા અતુલ વ્યાસ અમારી સાથે જોડાશે। અતુલ, જે રીતે આ ઘટના બની છે, આખો મામલો શું હતો? આપને પંકજ ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢના ભેસાણ રોડ ઉપરની આ ઘટના છે, જે મુકેશ રાઠોડ દલિત યુવાન છે તે ભેસાણ ગામના મેંદપરા ગામનો છે। વાત એવી આવી રહી છે કે તે જે કારખાનેદારો છે પટેલ બંધુઓ, તેને આ મુકેશ રાઠોડને ઢોરમાર મારી અને પશુની જેમ રોડ ઉપર ચલાવ્યો છે। પોલીસમાંથી મળતી માહિતી મુજબ એક દલિત યુવતીએ પોતાની ઉપર છેડતી કર્યાનો આક્ષેપ આ દલિત યુવાન મુકેશ રાઠોડ ઉપર કર્યો હતો। તેને લઈ અને આ કારખાનેદારોએ આવું હીનકૃત્ય આચર્યું હતું અને મુકેશ રાઠોડને રોડ ઉપર આ રીતે પશુની જેમ ચલાવ્યો હતો। ત્યારે પોલીસે હાલ આ બંને પટેલ ભાઈઓની અટક કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે એક તરફ જોવા જઈએ તો એ પણ જરૂર છે કે કદાચ પોલે યુવતીની ઝડપી મુકેશ રાઠોડ દ્વારા થઈ હતી, તો કાયદો કેમ હાથમાં લીધો આ પટેલ બંધુઓ આ રીતે જ્યાં રીતે ધોરમાર મારવામાં આવ્યો છે, તેવા સવાલો ઉભા થયા છે। જી પંકજ જી, અતુલ આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો જૂનાગઢના ભેસાણના મેદપરા ગામમાં રિક્ષા ચાલક છે આ મુકેશ રાઠોડ, જેને આ રીતે ચાર પગ ઉપર ચાલતો હોય એ રીતે ચલાવવામાં આવ્યો, હાથ પગથી એને ચલાવવામાં આવ્યું, અમાનવીય વર્તન તેની સાથે કરવામાં આવ્યું। આરોપ એવો છે કે તેણે એક દલિત યુવતીની છેડતી કરી હતી। આ યુવતીએ જે રીતે ફરિયાદ કરી ત્યારબાદ આ યુવકને આ રીતે જાહેર રસ્તા ઉપર પશુની જેમ ચાર પગે ચલાવવામાં આવ્યો।